માં મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચના વેશ્યોના એક સ્પામાં ચાલતા કુતરખાના પર દરોડા પાડતા ભાગદોડ મચી ગઈ। સોમેશ્વર સર્કલ પાસેના કોમ્પ્લેક્સના R1 સ્પામાં રેડ દરમિયાન થાઇલેન્ડની 6 યુવતીઓ મળી હતી અને 3 ગ્રાહક અને સંચાલકની ધરપકડ કરાઈ હોવાનું મિસિંગ સેલ દ્વારા જણાવવામાં આવ્યું। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મળી આવેલી તમામ 6 યુવતીઓ થાઇલેન્ડની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। એટલું જ નહીં પણ 3 ગ્રાહક અને 1 સંચાલકની પર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે। વધુમાં જણાવ્યું કે તમામ યુવતી ટુરિસ્ટ વિઝા પર સુરત આવી હોવાનું અને ત્યારબાદ કામ કરતી હોવાનું હાલ બહાર આવ્યું છે। એટલું જ નહીં પણ પોલીસે તમામ યુવતીઓને તેમના દેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે। યુવરાજ ગોહિલ સાયબર સેલે જણાવ્યું હતું કે R1 સ્પામાં મસાજ પાર્લરમાં દેહવ્યાપારનો વેપાર ચાલતો હોવાની બાતમી બાદ રેડ પાડવામાં આવી હતી, જ્યાંથી પોલીસે 6 વિદેશી મહિલાઓને પકડી પાડવામાં આવી। સ્પામાંથી પોલીસે રોકડ રૂપિયા 34,400, મોબાઈલ ફોન નંગ 5 જેની કુલ કિંમત 1,04,000 અને કુલ કોન્ડમ 12, એક સ્પાઈસ કાર્ડ મશીન જેની કિંમત 3,000 મળીને કુલ રૂપિયા 1,41,400 મુદ્દામાલ કબજે કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ડેઇલી ઇન્ડિયા 1 ટીવી, સુરત। આજ રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને એક બાતમી મળેલી, જેમાં બાતમી અનુસંધાને આગળ કાર્યવાહી કરતા ઉમરા પોસ્ટની હદમાં સ્પાના નામે ચાલતા દેર વ્યાપારના ધંધાનો પર્દાફાશ કરવામાં આવેલો, જેમાં R1 સ્પા મસાજ પાર્લર નામની એક સ્પા ઉપર રેડ કરતા કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં એક માલિક જ્યાં તેના મેનેજર છે પ્રવીણ માનસિંહભાઈ મછાર તથા અન્ય 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવેલી છે, જેઓના નામ છે સુરેશભાઈ ભાલિયા, જોજો અને શોભી। આ સાથે રેડ કરતા 2 વ્યક્તિઓને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સ્પાના માલિક જેઓનું નામ છે દીપક કુમાર તથા એક જે વિદેશી મહિલા મોકલનાર વ્યક્તિ છે નમાઈ, તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે, તથા આમાં જે 6 વિદેશી મહિલાઓ જે ત્યાંથી મળી છે તેઓ વિદેશી મહિલાઓની પૂછપરછ માટે તેઓને અહીંયા લાવેલા છે। સાથે સાથે સ્પામાંથી કુલ 34,400 રૂપિયા રોકડા તથા કુલ મોબાઈલ 5 ગણીને કુલ 1,04,000 રૂપિયાના મુદ્દામાં HT યુનિટે જપ્ત કરેલ છે।